सिविल डिफेन्स ट्रेनिंग सेंटर द्वारा स्टेट लेवलनी एडवांस वोर्डन सर्विस तालीमनुं भूज खाते आयोजन हाथ धरवामां आव्युं हतुं। खास करीने आ तालीम दरमियान वोर्डन अने वोलियंटर कई रीते काम करवुं तेमज वोर्डननी विचारसरणी वगैरे बाबतो पर तालीम योजवामां आवी हती। आ तालीममां चिरागभाई भट्ट, विवाकरभाई अंताणी सहितना सिविल डिफेन्स सर्विसना होद्देदारो उपस्थित रह्या हता। आ ट्रेनिंगना उपयोगथी जिल्लाना सिविल डिफेन्सना वोलियंटरने खूब ज फायदो थशे तेमज अमदावादथी आवेला सिविल डिफेन्सना डीवायएसपी कमांडंट ए शेखे જણાવ્યું હતું। મારું નામ એ શેખ, ડીવાયએસપી એન્ડ કમાન્ડન્ટ સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર ગુજરાત રાજ્ય અમદાવાદ। આજ રોજ છેલ્લા ઘણા સમયથી ભુજના જે નાગરિક સંરક્ષણ યુનિટના જે અમારા ઇન્ચાર્જ ગાંધી સાહેબ હતા એમને વિનંતી અમને કરી હતી કે ભાઈ સ્ટેટ લેવલની કોઈ આગળ એડવાન્સ તાલીમનું આયોજન થાય, એ એમની વિનંતીને ગ્રાહ્ય રાખી સ્ટેટ લેવલની અહીં આગળ ભુજ યુનિટ ખાતે 2 દિવસની એડવાન્સ વોર્ડન સર્વિસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। એ તાલીમની અંદર વોર્ડનોને કઈ રીતે કામ કરવું, વોલેન્ટિયર્સને કઈ રીતે કામ કરવું, સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન શું છે અને વોર્ડન્સની જે વિચારસરણી છે એ નોર્મલ પબ્લિકથી કઈ રીતે વિપરીત હોઈ શકે, વિપરીત ઇન ધ સેન્સ ઓફ પોઝિટિવ વેમાં હોઈ શકે એની તાલીમ અત્યારે 2 દિવસની આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમની અંદર ભુજ યુનિટના શ્રી ટીઆઈ શ્રી ગાંધી સાહેબ અને ભુજ યુનિટના જે ચીફ વોર્ડન છે ચિરાગભાઈ ભટ્ટ સાહેબ એમનો ખૂબ સાથ સહકાર હતો અને આ ટ્રેનિંગથી અહીંના જે વોર્ડન્સને વોલેન્ટિયર્સ છે એ લોકોની અંદર ખૂબ ઉત્સાહ જાગશે। એ લોકોની અંદર એક પોઝિટિવ મેસેજ અમે આપવા માંગીએ છીએ કે ભાઈ સિવિલ ડિફેન્સની જે બી કામગીરી છે, ડિઝાસ્ટર રિલેટેડ હોય કે વોર રિલેટેડ હોય, એ તમામ કામગીરીની અંદર એ લોકો એક્ટિવલી પાર્ટિસિપેટ કરે અને એમને જે કામગીરી સોંપવામાં આવે એ ખંતપૂર્વક સોસાયટીને કે કમ્યુનિટીને ફાયદો થાય એ દિશામાં કામ કરે। આ ટ્રેનિંગથી ઘણા બધા એવા નાગરિકો છે જે પ્રથમ વખત સિવિલ ડિફેન્સથી જોડાયા છે અને પછી અમને ટ્રેનિંગ લીધી છે, એ લોકો માટે બી ઉપયોગી છે કારણ કે એ લોકો સમાજમાં જઈ અને આ ટ્રેનિંગ વિશે એમના પરિવારના સભ્યોને, એમના આજુબાજુના વિસ્તારના લોકોને આ રીતે માહિતી આપશે તો એનાથી આજુબાજુના વ્યક્તિ છે જે જેને સિવિલ ડિફેન્સ વિશે જાણકારી નથી એ લોકો બી અમારી સાથે જોડવા માટે પ્રેરાશે અને એમની જે નોલેજ છે એ લોકો જે બીજા માણસો છે એમને શેર કરશે એટલે આમ પબ્લિકને બી આનો ફાયદો થશે। દરમિયાન સિવિલ ડિફેન્સના તાલીમ અધિકારી અનિલ ગાંધીએ જનચર ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે 3 દિવસીય તાલીમમાં ભુજ ખાતે નાના વિદ્યાર્થીઓથી લઈને વડીલો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાથમિક તાલીમ મેળવી હતી। મારું નામ અનિલ ગાંધી, તાલીમ અધિકારી સિવિલ ડિફેન્સમાં। હમણાં 2 દિવસથી અમારે તાલીમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અમદાવાદથી અમારા કમાન્ડન્ટ જેમ DYSP એ શેખ સાહેબ અહીંયા જે આગળ જેને બેઝિક તાલીમ લીધી છે એના માટે વોર્ડન એડવાન્સની એડવાન્સમાં વોર્ડન સેવા તાલીમની કરવામાં આવે છે। આવતીકાલ ગઈકાલને આજે કુલ મળીને 70 અમારા સ્વયંસેવકો બધા હાજર રહ્યા છે વોર્ડન સભ્યો ને કાલે મેં રેસ્ક્યુ ને એવી તાલીમ બધી યોજી હતી જેમાં નાની વિદ્યાર્થીઓ જેમ કે ઇન્દિરાભાઈ ગર્લ્સ હાઈસ્કૂલની જો વિદ્યાર્થીઓનું ને બીજા નાના ને વડીલો સહિત બધાએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે। તાલીમ જે બેઝિક તાલીમ લીધી એમાં જે બેઝિક શીખવાડવામાં આવે એડવાન્સ તાલીમમાં એના સાથે થોડુંક સઘન શીખવાડવામાં આવે કે આના ઉપર આની ઉપરાંત તમે કેટલી વધુ સેવા કરી શકો છો, જેમ કે જે પ્રાથમિક આરોગ્યનું જે હોય ઉપચાર જો એના કરતાં થોડું આગળ પણ આપણે કરી શકીએ। નાગરિક સંરક્ષણ તરફથી અમે દરેક ભુજવાસીઓ તેમજ કચ્છવાસીઓને એ રીતના આમંત્રણ કહીએ છીએ, નિમંત્રણ પણ આપીએ છીએ કે તમે સિવિલ ડિફેન્સમાં એક નાગરિક જે છે તમે તેમાં જોડાઓ, નાગરિક સેવાની તાલીમ લ્યો, કેમ કે નાગરિક જે છે અહીંયાનો ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે આપણે નાગરિક સંરક્ષણમાં ફરજ બજાવવાની રહે છે। કાલ કોઈ પણ યુદ્ધ થાય તો યુદ્ધમાં જે 2 દેશ વચ્ચે જે યુદ્ધ થતું જમીન ઉપર પણ એના બધા પડઘા અને એની જે તકલીફો છે આપણા શહેરમાં, ગામમાં બધી જગ્યા પડે છે તો અહીંયા જે જાનહાની થાય, નાની મોટી ઈજા થાય કોઈકને એને તાત્કાલિક આપણે દવાખાને દાખલ કરાવવા છે જેમાં 108 બોલાવવી પડે, નાની મોટી આપણે પ્રાથમિક સારવાર આપી શકીએ, કોઈક નાની આગ લાગી હોય તેને વધુ આગળ વધે નહીં તો એ પણ અમે અહીંયાથી તાલીમ આપી છીએ કે આગને કેમ જલ્દી બુજાવી શકીએ આપણે। આ રીતના જ મેં તાલીમ અવારનવાર યોજતા જ હોઈએ છીએ, જેમ કે સ્કૂલમાં વિદ્યાર્થીઓને તાલીમ આપીએ છીએ એ રીતના જે 18 વર્ષથી જે હોય છોકરાઓ એને વડીલો એને બધાને અમે એ રીતના તાલીમ આપી છીએ, સામેથી અમને રિસ્પોન્સ ફી મળે છે કે અમારે ત્યાં તમે તાલીમ આપવા આવો। હમણાં અમે છેલ્લે છાત્રાલયમાં એક તાલીમ આપી હતી ભાનુશાળી છાત્રાલયમાં, તેઓ પણ કીધું કે અમે આવતા વર્ષ પણ તમને અમે કહેશું તમને તાલીમ આપજો,
કેમ કે ત્યાંના શિક્ષકોને અને બધાને મેં તાલીમ આપી હતી. તે બધા ઈચ્છા છે કે અમે આમાં જોડાઈ ને અમે કાંઈક સેવા કરી શકીએ, દેશ સેવા પણ કરી શકીએ, નાગરિક તરીકે અમે એક નાગરિક સંસ્થામાં જોડાઈ અને અન્ય નાગરિકને સમાજને પણ ઉપયોગી થઈ શકીએ.